ભાઈઓ આજના આપણે જે ટોપિક છે એમાં આપણે ચર્ચા કરવાની છે અવરોધકતાનો તાપમાન પરનો આધાર। તો પેલા અવરોધકતા છે ને આપણે થોડી ડિટેલમાં જોઈ છે કે અવરોધકતા છે એનું સૂત્ર આપણે આ રીતે વ્યાખ્યાયિત કર્યું હતું અવરોધ પરના સૂત્ર ઉપરથી કે આ જે ફોર્મ્યુલા છે એમાં જે રો છે એને કોઈ પણ દ્રવ્યની અવરોધકતા કહે છે અને જે દ્રવ્ય છે એના ઉપર આધારિત છે કોઈ પણ પદાર્થના દ્રવ્ય ઉપર એના પરિમાણ ઉપર અવરોધકતા છે એ વાહકતાના પરિમાણ ઉપર આધારિત હોતી નથી। હવે આપણે અવરોધકતાનો તાપમાન સીના સાથેનો સંબંધ છે મેળવવાનો છે। તો એક હું તમને સિમ્પલ વસ્તુ એક સમજાવું કે કોઈ પણ દ્રવ્ય છે ને આપણે ત્રણ ભાગ સીમાં ડિવાઈડ કરી સુવાહક અવાહક અને અર્ધવાહક। સમજજો બરાબર। હવે આ ત્રણે જે પદાર્થો છે એને તાપમાન સાથે આપણે સાંકળી સમજ કે જે સુવાહક હોય એનું જો તાપમાન વધારવામાં આવે તો એનો જે અવરોધ હોય આર એ અવરોધના મૂલ્યમાં વધારો થાય છે। અવરોધનું મૂલ્ય વધે છે એટલે એનો મતલબ એવો થયો કે એની અવરોધકતા છે વધે છે। અવરોધકતા વધે છે એટલે એનો મતલબ એવો થયો કે એની વાહકતા છે ઘટે છે। તીર ઉપર તરફ એટલે તમારે સમજવાનું કે વધારો દર્શાવે, તીરની નીચે તરફ હું એક ઉદાહરણ તરીકે દર્શાવું તો એ ઘટાડો દર્શાવે। મેં શું કીધું કે સુવાહક હોય એના માટે તાપમાન વધારતા તાપમાનમાં વધારો કરતા અવરોધમાં વધારો થાય, અવરોધકતા વધે માટે વાહકતા ઘટે, કારણ કે અવરોધકતા અને વાહકતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય। આગળ અવાહક હોય એમાં સેમ એ જ રીતે થાય કે તાપમાન વધે છે તો એ અવાહક છે એની અવરોધકતામાં વધારો ખૂબ જ ઝડપથી થાય છે એટલે એની વાહકતા છે ખૂબ ઝડપથી ઘટે છે। સેમ આની સરખામણીમાં આમાં જે વાહકતામાં જે ઘટાડો થાય છે ખૂબ ઝડપી હોય એટલા માટે આપણે એને અવાહક તરીકે વ્યાખ્યાયિત કરી છે। રહી વાત અર્ધવાહકની તો અર્ધવાહકમાં એવું બને છે કે અમુક તાપમાન સુધી સમજો અમુક તાપમાન સુધી અવરોધકતા વધે છે। તાપમાન તમે વધારો તો તાપમાનના અમુક મૂલ્ય સુધી અવરોધકતામાં શું થશે વધારો એટલે કે વાહકતા એની ઘટશે। પણ એક સમયો આવશે કે હવે જો તમે એક તાપમાન પછી એક તાપમાનમાં વધારો કરશો સમજો તો હવે શું બનશે કે જે એની અવરોધકતા વધતી હતી એ હવે ધીમે ધીમે ઘટશે અને ઘટાડો ખૂબ ઝડપથી થાય તાપમાન વધતું હોય સમજો તો ત્યારે એની અવરોધકતા વધતી હોય એટલે વાહકતા ઘટતી હોય માટે એટલા સમય માટે એ અર્ધવાહક છે એક અવાહક તરીકે વર્તે એવું કહેવાય। પછી એક સમય એવો આવે કે હવે તમે તાપમાન જો વધારશો એટલે અર્ધવાહકમાં એ સેમિકન્ડક્ટરમાં અવરોધકતા વધશે નહીં પણ ઘટશે। જો અવરોધકતા ઘટે તો વાહકતા વધે, કારણ કે અવરોધકતા અને વાહકતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય તો હવે એની વાહકતામાં શું થાય વધારો એટલે કે અર્ધવાહક છે એ કોના તરફ આવતો જાય સુવાહક તરફ। એક વસ્તુ એ પણ નોંધવા જેવી છે કે કોઈ પણ અર્ધવાહક હોય એ 0 કેલ્વિન તાપમાને સમજો કોઈ પણ અર્ધવાહક 0 કેલ્વિન તાપમાને એક અવાહક તરીકે વર્તે છે અને તાપમાન વધારતા એની વાહકતામાં વધારો થાય છે। તો અહીંયા છે આપણે અવરોધકતા છે એની વાત કરવાની છે કે જે અવરોધકતા છે એ તાપમાન ઉપર કઈ રીતે આધારિત છે તો એનું એક ફોર્મ્યુલા તમારે ખાસ યાદ રાખવાનું છે અને એ ફોર્મ્યુલા છે રો ટી is equal to rho 0 counts ma 1 plus alpha t minus t 0। આ સૂત્ર છે ખૂબ જ મહત્વનું છે, અવરોધકતા છે એનો તાપમાન સાથેનો સંબંધ દર્શાવતું આ સૂત્ર છે, જેમાં આ સૂત્ર છે નો ઉપયોગ દાખલામાં ખૂબ જ થશે। rho t છે શું દર્શાવે જ્યાં જો આ વસ્તુ ખાસ સમજજો આ rho t નો મતલબ શું થાય તો કે કોઈ પણ પદાર્થ છે એની ટી તાપમાને
ટી તાપમાને અવરોધકતા. પછી આ જે રો દિવસ એનો મતલબ શું થાય? તો કે સંદર્ભ તાપમાને, સંદર્ભ તાપમાને અવરોધકતા. અને મોટા ભાગે સંદર્ભ તાપમાન છે મિત્રો 0 ડિગ્રી સેલ્સિયસ થી લેવામાં આવે છે. ખાસ કરી સંદર્ભ તાપમાન તરીકે શું લેવામાં આવે છે? 0 ડિગ્રી સેલ્સિયસ. એટલા માટે સંદર્ભ તાપમાન એની અવરોધકતા છે એ થશે. સમજો, હવે આલ્ફા છે એને શું કહેવાય? તો આલ્ફા છે એને અવરોધકતાનો તાપમાન ગુણાંક કહે છે. આલ્ફા છે અચળાંક છે એને શું કહેવાય? અવરોધકતાનો તાપમાન ગુણાંક. અને એનો એકમ છે કેલ્વિન ઇન્વર્સ અથવા ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ. આ જે આલ્ફા છે એનો એકમ છે. આલ્ફાનું મૂલ્ય અમુક જે દ્રવ્યો છે એના માટે ધન પણ હોઈ શકે, અમુક જે છે એના માટે ઋણ પણ હોઈ શકે. એ દ્રવ્ય ઉપર આધારિત છે કે આલ્ફા છે એનું મૂલ્ય કેટલું છે. પછી આ જે કાંસમાં ટી દર્શાવે છે એટલે હવે તમને ખબર પડી જશે કે રકમમાં તમને જે ટી તાપમાને અવરોધકતા કીધી હોય એ તાપમાન આ ટી થાય. અને ટી જીરો શું છે મિત્રો? તો કે ટી જીરો છે સંદર્ભ તાપમાન છે. સંદર્ભ તાપમાન કે કોઈ પણ પદાર્થ છે, કોઈ પણ દ્રવ્યનો સંદર્ભ તાપમાને અવરોધ તમને રકમમાં આપેલો તો એ સંદર્ભ તાપમાન હોય છે. રેફરન્સ ટેમ્પરેચર જેને ઓળખવામાં આવે. અને મોટા ભાગે મિત્રો રેફરન્સ ટેમ્પરેચર છે 0 ડિગ્રી સેલ્સિયસ લેવામાં આવે છે. 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે સંદર્ભ તાપમાન તરીકે લેવામાં આવે છે. માની લો તમને એમ કે સળિયો છે એને ઓરડાના તાપમાને રાખવામાં આવે છે. તો ઓરડાનું રેફરન્સ, ઓરડાનું તાપમાન કેટલું કહેવાય? તો કે 27 ડિગ્રી સેલ્સિયસ. કેટલું? 27 ડિગ્રી સેલ્સિયસ. ખ્યાલ આવે છે કે નહીં? તો આ જે છે આપણે આ સૂત્રની વાત કરી એ મહત્વનું એટલા માટે છે કે આના ઉપરથી તમે કોઈ પણ તાપમાને કોઈ પણ દ્રવ્યની અવરોધકતા મેળવી શકો અને એના ઉપરથીનો અવરોધ પણ મળે. તો કોઈ પ્રશ્ન થાય સાહેબ આના ઉપરથી અવરોધ કઈ રીતે મળે? તો આ સૂત્ર છે એના ઉપરથી આપણે અવરોધનું સૂત્ર છે એ લખી શકીએ. સમજો, એ હું અહીં લખું છું, બરાબર ધ્યાન આપશો, પછી આપણે આલેખની ચર્ચા કરીએ. જો આ જે સૂત્ર છે એના ઉપરથી આવું છે અવરોધનું સૂત્ર કઈ રીતે મળે કે અવરોધ તમને કોઈ પણ તાપમાને મેળવવાનો કે કોઈ પણ તારનો તો એ કઈ રીતે મળે? તો આપણી પાસે આ સૂત્ર છે રો ટી ઇઝ ઇક્વલ ટુ રો ઝીરો કાઉન્સમાં 1 પ્લસ આલ્ફા ટી માઇનસ ટી ઝીરો. આ સૂત્ર છે આપણી પાસે. હવે હું શું કરીશ કે આ સૂત્ર છે ની બંને બાજુ એલ ના છેદમાં એ વડે ગુણાકાર કરી નાખીશ એટલે કે આ રીતે બરાબર 1 પ્લસ આલ્ફા ટી માઇનસ ટી ઝીરો. તો હવે તમને ખબર પડી જાય કે રો એલ અપોન એ જે હોય એ શું દર્શાવે? તો કે આ અવરોધ. એટલા માટે જો આ રો ટી ઇન્ટુ એલ અપોન એ શું દર્શાવે? તો કે આર ટી બરાબર. અહીંયા હું શું લખીશ? આર ઝીરો. બાકીનું એમ ના એમ 1 પ્લસ આલ્ફા ટી માઇનસ ટી ઝીરો. આ તમારી બુકમાં નહીં આપેલું હોય પણ આપણે દાખલા ગણશું એમાંનો ભરપૂર ઉપયોગ થશે આ સૂત્ર. આપણે આ બે સૂત્ર યાદ રાખશું જે બોક્સ કર્યા છે એમની. તમને અવરોધકતા મેળવવાની કે કોઈ પણ તાપમાને તો આ સૂત્ર કે ટી તાપમાને અવરોધકતા શોધો એક ઉદાહરણ આપું છું. તો એ રકમમાં તમારે જે તાપમાને અવરોધકતા મેળવવાની કીધી હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ થાય. ખાસ કરીને આપણે જે એક્ઝામ્પલ પૂછ્યા છે એમાં અવરોધકતા કરતાં વધારે એક્ઝામ્પલ અવરોધના છે. કે તમને એમ કે આટલા તાપમાને અવરોધ શોધો તો આ તાપમાનનો અવરોધ સાથેનો સંબંધ આર ટી એટલે આના જેમ જ ટી તાપમાને અવરોધ. ખ્યાલ આવે છે કે નહીં? આર ઝીરો એટલે સંદર્ભ તાપમાને અવરોધનું મૂલ્ય. અને ખાસ કરીને સંદર્ભ તાપમાન કેટલું હોય છે મિત્રો? તો કે 0 ડિગ્રી સેલ્સિયસ. આલ્ફા એ અવરોધકતાનો તાપીય ગુણાંક છે. ટી એટલે જે તાપમાને તમને અવરોધ મેળવવાનો કીધો છે ઈ તાપમાન. અને ટી ઝીરો એટલે સંદર્ભ તાપમાન. ખ્યાલ આવે છે કે નહીં? હવે વાત કરીએ આલેખોની કે રો વિરુદ્ધ ટી ના જે આલેખો છે આપણે ત્રણ પદાર્થો માટે વાત કરશે. પહેલા કોપર માટે કે જે એક સુવાહક છે. તો તમે જોઈ શકો છો જો કે સુવાહકમાં હમણાં જ આપણે ચર્ચા કરી કે જેમ તાપમાન વધે સુવાહકમાં એની અવરોધકતા વધે. સુવાહકમાં જેમ તાપમાન વધશે એમ એની અવરોધકતા વધશે. એટલે જો તમે આ તાપમાન છે એમાં જેમ વધારો થશે
તાપમાન જેમ વધશે એમ એની અવરોધકતામાં શું થાય વધારો। એટલા માટે કોપર માટે રો વિરુદ્ધ ટી નો આલેખ આ આકારે મળે। ખ્યાલ આવે છે કે નહીં? માની લો કે તમને આ એમ કે સિગ્મા વિરુદ્ધ ટી નો આલેખ દોર। સિગ્મા વિરુદ્ધ ટી નો આલેખ કોપર માટે આ મહત્વનો પ્રશ્ન છે। સિગ્મા એટલે શું પહેલા એ ખબર હોવી, શું સિગ્મા એટલે? તો કે વાહક, અને વાહકતા અવરોધકતાનો શું હોય? વ્યસ્ત। વાહકતા છે એ અવરોધકતા છે એનો શું હોય? વ્યસ્ત। મેં અહીંયા શું કીધું કે કોપર જે સુવાહક છે એના માટે તાપમાન વધારતા અવરોધકતા વધે, તો વાહકતા શું છે? ઘટે। વાહકતામાં શું થશે? ઘટાડો। તો વાહકતાનો જો આલેખ દોરવો હોય કોપર માટે, હું અહીં નાનો આલેખ દોરું છું, જો નાનો જે આલેખ છે અહીંયા દોરું છું સિગ્મા વિરુદ્ધ ટી નો, કોના માટે? કોપર માટે। તો ઈ જે આલેખ છે ને મિત્રો, આવો આવો ઈ આલેખની જે આકાર છે ને એ આકાર આવે, કારણ કે આલેખ કોના વચ્ચેનો છે? તો કે વાહકતા વિરુદ્ધ તાપમાન। આ આલેખ કોના વચ્ચેનો છે? તો કે અવરોધકતા વિરુદ્ધ તાપમાન। એટલા માટે આમાં અવરોધકતાનું મૂલ્ય તાપમાન સાથે વધે છે, આમાં વાહકતાનું મૂલ્ય તાપમાન સાથે ઘટે છે, કારણ કે અવરોધકતા અને વાહકતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય। આગળ નિક્રોમ છે એક મિશ્ર ધાતુ છે, જો તો નિક્રોમ છે મિશ્ર ધાતુ કોની છે? તો કે નિકલ, ક્રોમિયમ અને આયર્ન, લોખંડ, આ ત્રણ થી બનતી આ મિશ્ર ધાતુ છે। તો એ મિશ્ર ધાતુ છે એનો જે આલેખનો આકાર છે આ રીતે સુરેખા મળી છે, જો એનો જે આલેખનો આકાર છે આ રીતે સુરેખા મળે છે। તો આના ઉપરથી એવું કહી શકાય કે મિશ્ર ધાતુઓ જેના માટે મોટા ભાગે તાપમાન, સમજજો, તાપમાનના 0 ડિગ્રી મૂલ્ય માટે અવરોધકતા પહેલેથી જ એના અંદર રહેલી છે। ખ્યાલ છે કે નહીં? હું અહીંયા જો એમ કહું કે તાપમાન છે T બરાબર 0 ડિગ્રી સેલ્સિયસ, તો ત્યારે અવરોધકતાનું મૂલ્ય તો અંદર છે, એટલે કે એનો અવરોધ તો છે। હવે તાપમાન જેમ તમે વધારશો એટલે ઈ અવરોધકતાનું મૂલ્ય ચોક્કસ મૂલ્યથી આગળ વધશે। ખ્યાલ આવે છે કે નહીં? માની લો તાપમાન અહીંયા પહોંચ્યા તમે, તો જે અવરોધકતા છે મૂલ્ય આટલામાંથી અહીંયા પહોંચી ગયું। આ મિશ્ર ધાતુ માટે વાત કરી, તો મિશ્ર ધાતુમાં ખાસ યાદ રાખવાનું કે કોઈ પણ મિશ્ર ધાતુ છે એનો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પણ અવરોધ હોય છે। ખ્યાલ આવે છે કે નહીં? એટલા માટે એની વાહકતા 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પણ ઓછી હોય છે। પછી તમે જેમ તાપમાનને વધારશો એટલે એની અવરોધકતા વધશે અને વાહકતામાં ઘટાડો થાય। રહી વાત અર્ધવાહકની, તો તમે જોઈ શકો છો કે અર્ધવાહક માટે રો વિરુદ્ધ ટીનો આલેખ આ રીતે છે। આનો મતલબ શું થાય? જો આલેખ છે મિત્રો એ ખાસ કરીને વસ્તુ સમજવાની છે, એ કોઈ એક ડિઝાઇન નથી, આ જેને આલેખ દોર્યા છે એ કોઈ એક રંગોળી નથી દોરતા તમે, તમે એ આલેખ ઉપરથીનો મતલબ શું થાય ખાસ સમજવો પડે। એ આલેખનો આકાર તમને કે આખી માહિતી તમે એના ઉપરથી મેળવી શકો, ખબર પડે છે કે નહીં? આને ડેટા એનાલિસિસ કહેવાય, બીજા શબ્દોમાં શું કહેવાય? ડેટા એનાલિસિસ, કે તમે કોઈ પણ ગ્રાફનું એનાલિસિસ કરીને તમને માહિતી શું મળે છે એ તમે લખો છો। કે માની લો તમને આવો આલેખ આપી દીધો કે અર્ધવાહક છે, કોઈ પણ અર્ધવાહક હોય એ પદાર્થ માટે અવરોધકતા વિરુદ્ધ ટી નો આલેખ આવો છે, હવે એના ઉપરથી શું તમને સમજૂતી મળે છે? તો તમે આલેખ ઉપરથી કહી શકો કે અર્ધવાહકમાં જેમ તાપમાન વધારવામાં આવે તો શરૂઆતમાં એની અવરોધકતા છે એ તાપમાન છે એના એક ચોક્કસ મૂલ્ય માટે, સમજો તાપમાનના એક ચોક્કસ મૂલ્ય માટે અવરોધકતા છે એના અંદર રહેલી છે, અને અવરોધકતા છે એનો મતલબ વાહકતા ઓછી છે, એટલે અવાહક છે એવું કહેવાય। હવે આગળ જેમ તમે તાપમાન આગળ વધારશો એમ એની અવરોધકતામાં શું થાય છે? તો કે ઘટાડો। આલેખ શું દર્શાવે છે? અર્ધવાહક માટે તાપમાન વધારતા અવરોધકતામાં શું થાય છે? ઘટાડો। તો એની વાહકતામાં શું થાય મિત્રો? વધારો। ખ્યાલ આવે છે કે નહીં? તમને એમ કે અર્ધવાહક માટે સિગ્મા વિરુદ્ધ ટી નો આલેખ દોરો, જેમ હમણાં આપણે કોપર માટે કીધું, તો સિગ્મા વિરુદ્ધ ટી નો આલેખ કોના માટે? અર્ધવાહક માટે આવો હશે। સિગ્મા એટલે વાહકતા, તો અર્ધવાહક છે એની વાહકતા અમુક તાપમાન પછી એમાં શું થાય છે? વધારો। ખ્યાલ આવે છે કે નહીં? તો અહીંયા જે છે મિત્રો, આપણે ખાસ કરીને
અહીંયા અવરોધકતાનો તાપમાન સાથેનો સંબંધ જોયો અને અમુક આલેખોની ચર્ચા કરીને ખાસ કરીને આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે RT = R0 કૌંસમાં 1 + આલ્ફા કૌંસમાં 1 માઈનસ T માઈનસ T0 કારણ કે આના ઉપરથી આગળ આપણે દાખલા જોશું હવે જો એના પછી આપણે ઉદાહરણની ચર્ચા કરવાની છે ઉદાહરણ નંબર 3.3 પણ ઈ પહેલા હું તમને એક ખાસ સૂચના આપવા માંગુ છું એ બરાબર સાંભળજો આપણે આ જે ચેપ્ટર છે એમાંથી હાલ પૂરતો અત્યારે એક ટોપિક છે સ્કીપ કરેલો છે થિયરી 3.5 જોજો ડ્રિફ્ટ વેગ છે એના ઉપર આધારિત થિયરી છે ડ્રિફ્ટ વેગ અને બીજો એક ટોપિક છે 3.5.1 એટલે કે મોબિલિટી મોબિલિટી તો આ બંને જે થિયરી છે અત્યારે હાલ પૂરતી આપણે સ્કીપ કરેલ છે એનું કારણ છે મિત્રો કે આ થિયરી એવી છે કે ઈ તમારે ફેસ ટુ ફેસ જ્યારે આપણે મળશું ત્યારે એ વસ્તુ છે ભણવાની થાય છે આપણે ખાસ કરીને કારણ કે તો જ તમને એ બરાબર એના અંદર ખ્યાલ આવશે કે હું તમને સ્ટેપ બાય સ્ટેપ બોર્ડ ઉપર સમજાવતો જઉં અને સાથે સાથે તમારા ચોપડામાં એને તમે સમજૂતી મેળવતા જાઓ તો આ વસ્તુ તમને વધારે ખ્યાલ આવશે એટલે હાલ પૂરતી આપણે આને સ્કીપ કરેલી છે લાસ્ટમાં એવું બનશે તો આ બંને થિયરી આપણે લાસ્ટમાં છેલ્લા ચેપ્ટરનો એન્ડ હોય ત્યારે આપણે તમને સમજાવી દઈશું પણ સાથે તમે જ્યારે આવશો સ્કૂલમાં ત્યારે પણ આ થિયરી ફરીવાર આપણે તમને સમજાવશું ખ્યાલ આવે છે એમને પણ અત્યાર પૂરતી આપણે આ બંને થિયરી છે સ્કીપ કરેલ છે તો ઉદાહરણ ઉપર ધ્યાન આપી ઉદાહરણ નંબર 3.3 રકમ સી માં હું બરાબર ધ્યાન આપજો રકમ સી શું કહેવા માંગે છે જો એમાં કીધું છે કે ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં ગરમ કરવા માટે નિક્રોમ તારનો ઉપયોગ થાય છે હવે પ્રશ્ન થાય નિક્રોમ છે એક મિશ્ર ધાતુ છે આગળ જ્યારે તેમાંથી અવગણ્ય પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે ઓરડાના તાપમાન એટલે કે ઓરડાનું તાપમાન કેટલું હોય મિત્રો તો કે 27 ડિગ્રી સેલ્સિયસ ઓરડાના તાપમાને તેનો અવરોધ 75.3 ઓહ્મ જેટલો મળે છે જ્યારે ટોસ્ટરને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે ત્યારે અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મૂલ્ય 2.68 એમ્પિયર જેટલું સ્થાયી બને છે તો નિક્રોમ તારનું સ્થાયી તાપમાન કેટલું હશે નિક્રોમ માટે સંકળાયેલ તાપમાનના ગાળા પરનું સરેરાશ અવરોધનો તાપમાન ગુણાંક 1.70 × 10⁴ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ છે હવે આ વસ્તુ હું તમને બરાબર સમજાવું છું આખી પરિસ્થિતિ તમને શું કહેવા માંગે છે કે ઇલેક્ટ્રિક ટોસ્ટર છે એમાં ગરમ કરવા માટે નિક્રોમ તાર છે નો ઉપયોગ થાય છે જ્યારે તેમાંથી અવગણ્ય પ્રવાહ પસાર થાય છે એટલે કે ઓરડાના તાપમાને 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય ત્યારે એનો અવરોધ છે 75.3 ઓહ્મ જેટલો મળે છે સમજો ઓરડાનું તાપમાન કેટલું આપ્યું છે 27 ડિગ્રી સેલ્સિયસ તો આપણે પહેલા હું એક સૂત્ર તમને લખાવું છું RT R0 1 + આલ્ફા T - P0 સમજજો બરાબર નિક્રોમ છે એના માટે ઓરડાના તાપમાને ઓરડાનું તાપમાન કેટલું હોય તો કે 27 ડિગ્રી સેલ્સિયસ એટલે આપણા માટે જે સંદર્ભ તાપમાન થયું આ સૂત્રમાં T0 ઈ T0 ની કિંમત કેટલી થાય તો કે 27 ડિગ્રી સેલ્સિયસ 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જે અવરોધ હોય એ તમને રકમમાં આપેલો છે 75.3 ઓહ્મ આખી રકમ બહુ મોટી આપેલી છે આખી વાર્તા બહુ મોટી કરેલી છે પણ એ વાર્તાનો નિષ્કર્ષ હું તમને સમજાવી દઉં કે ઓરડાના તાપમાને નિક્રોમ તાર સેનો ઉપયોગ કરીને બનાવેલ ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં સંદર્ભ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ થાય ત્યારે તારનો અવરોધ આટલો છે સમજજો શોર્ટમાં પછી તમને શું કીધું છે કે અમુક સમય પસાર થાય છે અમુક સમય પસાર થાય એટલે એનો મતલબ એવો થયો હવે આ તાપમાન વધશે ઈ તાપમાન વધીને T જેટલું થાય છે સમજજો ઈ તાપમાન નિક્રોમ તારનું વધીને કેટલું થાય છે T જેટલું ઈ આપણને ખબર નથી ઈ T જેટલું તાપમાન થાય છે ત્યારે તમને એક શરત આપી છે કે ત્યારે ઈ ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં એટલે કે તારમાંથી 230 વોલ્ટના વોલ્ટેજ સાથે જે જોડતા એમાંથી જે સ્થાયી પ્રવાહ પસાર થયો ઈ 2.68 એમ્પિયર આપેલો છે સમજજો ઈ સ્થાયી પ્રવાહ જ્યારે પસાર થયો ત્યારે ઈ 2.68 એમ્પિયર એમાં આપેલો છે તો ત્યારે એનો અવરોધ કેટલો તમે શોધી શકો શોર્ટમાં સમજો
75.3 ओम। હવે તમને શું કીધું છે કે હવે આ તાર છે એને તમારે સમજજો 230 વોલ્ટ ના ઉદ્ગમ સાથે જોડવાનું છે અને 230 વોલ્ટ ના ઉદ્ગમ સાથે જોડવામાં આવે તો ત્યારે એમાંથી પ્રવાહ શી પસાર થાય છે I બરાબર એની પ્રવાહ નું મૂલ્ય કેટલું આપેલું છે જો એ I ની કિંમત તમને આપેલી છે 2.68 એમ્પિયર એટલે એમાંથી પસાર થતો જે પ્રવાહ છે 2.68 એમ્પીયર છે ખ્યાલ આવે છે કે નહીં તો હવે તમને એક પ્રશ્ન થશે કે સાહેબ હવે આપણે જ્યારે આપણે એને ઓરડાના તાપમાનથી આ પરિસ્થિતિમાં લઈએ છીએ કે જ્યારે એની સાથે 230 વોલ્ટ સપ્લાય જોડવામાં આવે છે તો હવે એનું તાપમાન કે 27 ડિગ્રી સેલ્સિયસ નહીં રહે અને હવે એનો અવરોધ છે કે 75.3 ઓમ નહીં કારણ શું કારણ કે હવે એનું તાપમાન વધશે હવે એના તાપમાનમાં શું થશે વધારો તાપમાનમાં વધારો થશે એટલા માટે એનો અવરોધ પણ શું મળશે વધારે અને અવરોધ કેટલો મળે તો આના ઉપરથી મેળવી શકાય કે આપણે આ સૂત્રમાં જે RT હોય છે એ RT ની કિંમત કેટલી તો એ RT સિમ્પલ તમે આ બે ઉપરથી મેળવી શકો ઓહમનો જે નિયમ છે V = IR તો આના ઉપરથી R બરાબર શું થાય તો કે V / I V એટલે કેટલા તો કે 230 I એટલે 2.68 આનું તમે કેલ્ક્યુલેશન કરો કેલ્સીમાં જો કેટલું આવે છે ઈ જવાબ તમારો આવશે 85.8 ઓમ આનું તમે કેલ્ક્યુલેશન કરશો એટલે આન્સર આવશે 85.8 ઓમ આલ્ફા ની કિંમત તો તમને અંદર રકમમાં આપેલી છે જો આલ્ફા અવરોધકતાનો તાપીય ગુણાંક એની કિંમત કેટલી છે તો 1.70 × 10⁻⁴ થાય 1.70 × 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ તો હવે આ જે સૂત્ર છે એમાં આપણને કઈ કઈ કિંમત મળી ગઈ તો કે આ T0 ની કિંમત ખબર છે R0 છે એની કિંમત ખબર છે RT છે એની કિંમત ખબર છે અને આલ્ફા છે એની કિંમત ખબર છે તો હવે આના બધાની કિંમત આમાં મૂકશું તો આપણને મળશે શું તો કે T ની કિંમત અને હું આ તમને બીજી મેથડ ખાસ શીખડાવવા માંગુ છું કે આપણે T ની કિંમત મેળવવા માટે પછી આપણે આનું થોડુંક સાદુરૂપ આપી દીધું જેથી સરળ પડે આમાંય ચાલે તમે ડાયરેક્ટ કિંમત મૂકો તો પણ એ પહેલા હું શું કરું છું આ રીતે સાદું રૂપ આપું છું જો RT/R0 બરાબર આ રીતે થાય 1 + α T - T0 α T - T0 બરાબર RT/R0 - 1 આવું થશે આમ 1 ને આ બાજુ દિયા થોડુંક સાદું રૂપ આપી છે RT - R0/R0 અને આ જે α T - T0 છે α ની કિંમત આ છેદમાં લઈ લીધી એટલે T - T0 બરાબર RT - R0/R0 × α આપણે T મેળવવાના છે તો T જે છે મેળવવા માટે પહેલા આપણે આમ કેલ્ક્યુલેશન કરી શકીએ RT ની કિંમત કેટલી તો RT છે 85.8 માઇનસ R0 કેટલા તો કે 75.3 / R0 એટલે 75.3 × α ની કિંમત 1.70 × 10⁻⁴ થાય હવે તમે આનું કેલ્ક્યુલેશન કરશો એટલે તમારો જે આન્સર છે કેટલો આવશે જો તમે જાતે પ્રયત્ન કરો એમાં એનો આન્સર છે કેટલો આવે છે તો ઈ આન્સર તમારો જે આવશે 820 ડિગ્રી સેલ્સિયસ આનો જે આખાનો જે આન્સર આવશે 820 ડિગ્રી સેલ્સિયસ આ તમને મળશે T - T0 ની કિંમત કેટલી મળી તો કે 820 ડિગ્રી સેલ્સિયસ મેળવવાનું શું છે આપણે T ની કિંમત T ને કરતા બનાવશું બરાબર 820 ડિગ્રી સેલ્સિયસ વત્તા T0 T0 તો આપણને ખબર જ છે કેટલા છે
27 ડિગ્રી સેલ્સિયસ તો એમાં કિંમત મૂકી દેશું 820 ડિગ્રી સેલ્સિયસ વત્તા 27 ડિગ્રી સેલ્સિયસ તો આપણો આનો જવાબ આવશે T બરાબર 847 ડિગ્રી સેલ્સિયસ આ આપણો આન્સર થયો કે નિક્રોમ તાર છે એનો તાપમાન છે કેટલું થાય 847 ડિગ્રી સેલ્સિયસ તો હવે મિત્રો તમે સમજજો બરાબર આ જે સૂત્ર છે એમાં બધાયની કિંમત મળી ગઈ R0 તો કે T0 તાપમાને અવરોધ કેટલો હતો 75.3 75.3 ઓહ્મ જે અવરોધ હતો એ 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હતો હવે તાપમાન છે 847 ડિગ્રી સેલ્સિયસ થાય સમજજો 27 માંથી તાપમાન વધીને કેટલું થાય 847 ડિગ્રી સેલ્સિયસ તો હવે એ તારનો જે અવરોધ હોય T સોરી હવે જે તારનું તાપમાન હોય એ 847 ડિગ્રી સેલ્સિયસ થયું તો હવે એ તારનો અવરોધ કેટલો થશે તો કે 85.8 ખ્યાલ આવે છે કે નહીં તો તમે આ સૂત્રમાં તાળો મેળવવા માટે આ T ની કિંમત T0 ની કિંમત આલ્ફા અને R0 ની કિંમત આમાં મૂકી દો તો RT ની કિંમત તમને આટલી મળતી હોવી જોઈએ 85.8 ઓહ્મ તમે બોર્ડ ઉપર એકવાર જોઈ શકો છો નેક્સ્ટ એના પછી આપણે જોશું ઉદાહરણ નંબર 3.4 આ ઉદાહરણ છે ખૂબ જ અગત્યનું છે એટલા માટે મેં પહેલા તમને આકૃતિ છે સમજાવી દીધી કે આકૃતિ છે એના ઉપરથી આ વસ્તુ આપણે બરાબર સમજશું તો રકમ છે વાંચો બરાબર જુઓ એમાં તમને શું કીધું છે કે પ્લેટિનમ અવરોધ ધરાવતા એટલે કે પ્લેટિનમનો તાર ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને 5 ઓહ્મ અને વરાળના તાપમાને 5.23 ઓહ્મ છે જ્યારે થર્મોમીટરને હોટ બાથમાં એટલે કે બાથ ટબ છેમાં ડુબાડવામાં આવે ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ 5.795 ઓહ્મ મળે છે તો બાથનું તાપમાન છે ગણ આખી રકમ હું તમને સમજાવું કે થર્મોમીટર છે એ થર્મોમીટરમાં પ્લેટિનમ તારનો એક ઉપયોગ થયો છે સમજો હવે પ્લેટિનમ તાર ધરાવતા થર્મોમીટરને પહેલા છે એ બરફમાં મૂકવામાં આવે છે શોર્ટમાં તમે જ્યારે એને બરફમાં મૂકો છો એટલે કે કેટલા તાપમાન તમે એને રાખો છો તો કે 0 ડિગ્રી સેલ્સિયસ કઈ રીતે ખબર પડે કારણ કે બરફ માટે તાપમાન કેટલું હોય 0 ડિગ્રી સેલ્સિયસ ખ્યાલ આવે છે કે 0 ડિગ્રી સેલ્સિયસ એ પાણીમાંથી બરફ બની જાય કહેવાનો મતલબ પાણીનું તાપમાન એટલું ઘટાડતા 0 ડિગ્રી સેલ્સિયસે પહોંચો એટલે બરફમાં રૂપાંતરણ પામે એટલે બરફ છે એનું તાપમાન કેટલું કહેવાય તો કે 0 ડિગ્રી સેલ્સિયસ 0 ડિગ્રી સેલ્સિયસે તમે એને મૂકવામાં આવે એટલે કે બરફમાં મૂકવામાં આવે તો ત્યારે એનો જે અવરોધ છે એ તમને આપેલો છે 5 ઓહ્મ એને હું R0 કહી શકીએ હાલ R0 એટલે એનો મતલબ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એનો અવરોધ છે 5 ઓહ્મ આગળ બીજું તમને શું કીધું છે તો કે હવે ઈ જે થર્મોમીટર છે એને શેમાં મૂકવાનું છે તો કે વરાળ અને ઈ થર્મોમીટરને વરાળમાં મૂકવામાં આવે છે એટલે વરાળમાં મૂકો એટલે એનો મતલબ એવો થયો કે ઈ થર્મોમીટર જેમાં જે પ્લેટિનમનો જે તાર હોય ઈ હવે કેટલા તાપમાને કહેવાય તો કે વરાળનું જે તાપમાન હોય એટલું વરાળ કયા તાપમાને હોય તો કે 100 ડિગ્રી સેલ્સિયસ 0 માંથી 100 ડિગ્રી સેલ્સિયસ થાય એટલે બાષ્પીભવન થાય પાણીનું આપણને ખબર છે ખ્યાલ આવે છે કે નહીં તો એનો મતલબ એવો છે વરાળમાં મૂકવામાં આવે એટલે કેટલા તાપમાન મૂકવામાં આવે છે એને તો કે 100 ડિગ્રી સેલ્સિયસ ત્યારે એનો અવરોધ કેટલો છે પ્લેટિનમ તારનો તો ત્યારે એનો અવરોધ છે મિત્રો 5.23 ઓહ્મ રકમ જો એને હું કહીશ R100 R100 નો મતલબ એવો થાય કે આ પ્લેટિનમ તારનો 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એટલે કે વરાળમાં મૂકતા અવરોધ છે 5.23 ઓહ્મ ખબર પડી કે નહીં પહેલા મેં શું કીધું કે આ જે થર્મોમીટર છે એને શેમાં મૂકવાનું છે બરફમાં બરફમાં એટલે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તો ત્યારે આ પ્લેટિનમ તાર છે એનો અવરોધ આટલો છે 5 ઓહ્મ હવે આ ઈ થર્મોમીટર છે એને શેમાં મૂકવાનું છે વરાળમાં એટલે કે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ખ્યાલ આવે છે કે નહીં તો એ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આ પ્લેટિનમ તાર છે જેનો ઉપયોગ થર્મોમીટરમાં થયો છે એ પ્લેટિનમ તારનો અવરોધ થયો 5.23 ઓહ્મ આ બે વસ્તુની ખબર પડી હવે આ હવે તમને એવું કીધું છે કે આ થર્મોમીટરને શેમાં મૂકવામાં આવે છે તો કે બાથ ટબમાં
આની બાથટબમાં મૂકતા ઈ બાથટબનું ટેમ્પરેચર કેટલું છે આપણને ખબર નથી. ઈ જ વસ્તુ આપણે દાખલા મેળવવાની છે કે આ થર્મોમીટરને બાથટબમાં મૂકવામાં આવે છે તો ત્યારે સમજજો એનો અવરોધ તમને આપી દીધો છે. તાપમાન આપેલું નથી પણ તમને એવું કહી દીધું છે કે જ્યારે એને બાથટબમાં મૂકવામાં આવે, ગરમ પાણીના ટબમાં મૂકવામાં આવે, ઈ ગરમ પાણીનું તાપમાન કેટલું છે આપણને ખબર નથી. પણ એક વસ્તુ તમને અંદર કહી દીધી છે કે જ્યારે તમે એને ગરમ પાણીમાં બાથટબમાં મૂકશો તો ત્યારે એનો જે અવરોધ છે 5.795 ઓહ્મ છે. 5.795 ઓહ્મ છે. તો તમને રકમમાં કીધું છે કે આ બાથટબનું તાપમાન શોધો. પરિસ્થિતિ એકદમ સિમ્પલ છે. તમે જુઓ પહેલા તમને શું આપેલું છે તો કે 0°C તાપમાને પ્લેટ થર્મોમીટરને પહેલા શેમાં રાખ્યું એમ તો કે બરફમાં, એટલે અવરોધ કેટલો કીધો 5 ઓહ્મ. પછી એને શેમાં રાખ્યું વરાળમાં, એ થર્મોમીટરને વરાળમાં ડૂબાવ્યું તો ત્યારે અવરોધ છે કેટલો થયો 5.23 ઓહ્મ. વરાળમાં ડૂબાડે એટલે તાપમાને તમને ખબર પડી ગઈ. ત્રીજી કન્ડિશનમાં એવું કીધું કે ઈને બાથટબમાં એક ગરમ પાણીના ટબમાં ઉકળતા પાણીના ટબમાં મૂકવામાં આવે છે. હવે ઉકળતા પાણીનું તાપમાન કેટલું આપણે ગણવાનું છે પણ તેમાં એક વસ્તુ આપેલી છે કે જ્યારે એને બાથટબમાં મૂકવામાં આવે ત્યારે એનો અવરોધ આટલો છે. તો એ બાથટબનું તાપમાન શોધો. સિમ્પલ દાખલો છે, એકદમ સરળ છે, સમજજો બરાબર. હું આ સૂત્રનો ઉપયોગ કરીશ. આરટી બરાબર R0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા ટી માઇનસ ટી 0. આ સૂત્ર છે એનો ઉપયોગ થશે. હવે એક બીજી વસ્તુ મિત્રો કે અહીંયા તમને ક્યાંય સંદર્ભ તાપમાન આપેલ નથી. રેફરન્સ ટેમ્પરેચર છે એ ક્યાંય તમને આપેલ નથી. તો એટલા માટે આપણે જ્યાં રેફરન્સ ટેમ્પરેચર છે ટી 0 ની કિંમત આ સૂત્રમાં આવતા ટી 0 ની કિંમત એ ટી 0 ની કિંમત આપણે 0°C લઈ લઈશું. અને જ્યારે પણ તમને મિત્રો ક્યાંય રેફરન્સ ટેમ્પરેચરનો ઉલ્લેખ ન થયો હોય તો તમે તાપમાન 0°C લઈ શકો. તો હવે આપણું આ સૂત્ર આવું બની ગયું. આરટી બરાબર R0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા ઇન્ટુ ટી કેપિટલ ટી. કારણ કે મેં હવે આમાં ટી 0 ની કિંમત કેટલી મૂકી દીધી 0°C સંદર્ભ તાપમાન. સંદર્ભ તાપમાન છે 0°C લઈ લીધું આ દાખલા, સમજજો. હવે આ જે સૂત્ર છે એ પહેલા પરિસ્થિતિ એક માટે લાગુ પાડું છે. મારે પહેલી જે આકૃતિ છે એના માટે જો આને નામ જ આપી દો એ બી અને સી. આ પહેલી પરિસ્થિતિ માટે મારે આ સૂત્ર લાગુ પાડવું છે તો હું અહીંયા શું લખીશ સમજજો. આ 0 એટલે કે આ 0°C તાપમાને જે અવરોધ છે એનું મૂલ્ય છે એ કેટલું આપેલું છે તો કે 5 ઓહ્મ. ખ્યાલ આવે છે કે નહીં? પછી બીજી જે પરિસ્થિતિ છે એમાં આ 0°C ના બદલે શું લેવાનું 100°C. ખ્યાલ આવે છે કે નહીં કે 100°C તાપમાને આનો અવરોધ છે આટલો છે. 100°C તાપમાને એના અવરોધનું મૂલ્ય છે આટલું છે. આ સૂત્ર છે તમારે બે કન્ડિશનમાં છે એ લાગુ પાડવાનું છે, સમજજો બરાબર. તો આ જે છે એમાં હું પહેલા કહે છે આ R0 એટલે એનો મતલબ આ સંદર્ભ તાપમાન નથી. આ વસ્તુ ખાસ સમજજો. R0 એટલે શું તો કે 0°C તાપમાને અવરોધ. R0 એટલે એનો મતલબ શું થયો 0°C તાપમાને અવરોધ. ખ્યાલ આવે છે કે નહીં? તો 0°C તાપમાને અવરોધ છે કેટલો છે 5 ઓહ્મ. એટલે આ સૂત્ર છે એમાં હું પરિસ્થિતિ એક માટે લાગુ પાડું, આકૃતિ એક માટે આ સૂત્રનો ઉપયોગ કરતા, આ સૂત્ર છે એનો ઉપયોગ કરતા, તો અહીંયા જે કિંમત થાય કેટલી મૂકવાની થાય તો કે 5 બરાબર. R0 ને એમ નામ રાખો, એની આપણે કઈ જરૂર નથી. 1 પ્લસ આલ્ફા ઇન્ટુ ટી. ટી એટલે કયું તાપમાન તો કે 0°C. એટલે અહીંયા 0°C મેં મૂકી દીધા. ખ્યાલ આવે છે કે નહીં? એટલે આ જે પદ છે ઈ પદ છે મૂલ્ય 0 થઈ ગયું. તો આના ઉપરથી R0 ની કિંમત કેટલી મળી તમને તો કે 5 ઓહ્મ. હવે આકૃતિ બી માટે આ સૂત્રનો ઉપયોગ કરી સમજજો. તો એમાં તમને કીધું છે 100°C તાપમાને અવરોધ. એટલે હું અહીં લખીશ R100 બરાબર R0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા ઇન્ટુ 100 લખાય.
100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ છે 5.23 છે. હવે આ જીરો ની કિંમત મળી ગઈ 5 અને 1 પ્લસ આલ્ફા અને 100 થયા. આપણે શી બાથ ટબ છે તાપમાન મેળવવાનું છે તો બાથ ટબ માં તાપમાન માટે એક વસ્તુ છે પહેલા તમારે મેળવવી પડે અને એ વસ્તુ છે કઈ હોય તો કે અવરોધકતાનો તાપીય ગુણાંક. અવરોધકતા છે એનો તાપીય ગુણાંક છે એની કિંમત છે તમારે એમાંથી મેળવવી પડશે. એટલા માટે આપણે આ સૂત્ર છેમાં એપ્લાય કર્યું. હવે આગળ મારે આ કન્ડિશનમાં આકૃતિ સી માટે આ સૂત્ર લખવું છે તો આ રીતે લખાય RT બરાબર R0 ઈ તો આપણે મેળવી લીધા છે 1 પ્લસ આલ્ફા ઇન્ટુ T ની કિંમત આપણે મેળવવાની છે. સમજજો બરાબર. તો હવે RT ની કિંમત છે 5.795 આ જીરો એમના મૂકી દે કારણ કે 5 છે એટલે કેન્સલ થઈ જશે. આ સમીકરણને નામ આપ દઉં આ સમીકરણ નંબર 1 અને આગળ 1 પ્લસ આલ્ફા ને એમના રાખી આ ટી ની કિંમત આપણે મેળવવાની છે આ સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 છે એનો આપણે ગુણોત્તર લઈ સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 એનો આપણે ગુણોત્તર લેવામાં આવે. સમજજો તો આ રીતે થાય 5.23 છેદમાં 5.795 બરાબર આ R0 ની કિંમત 5 છે એટલે કેન્સલ થઈ જાય 1 પ્લસ આલ્ફા કૌંસમાં 100 છેદમાં 1 પ્લસ આલ્ફા ઇન્ટુ T આ રીતે તમને મળશે. હવે તમારે શું કરવાનું છે કે આને સામે મલ્ટીપ્લાય કરી નાખો આને સામે મલ્ટીપ્લાય કરી નાખશું અને આના ઉપરથી સમજજો આના ઉપરથી આપણે T ની કિંમત છે મેળવવાની છે. કોની કિંમત મેળવવાની છે T ની કિંમત. તો પહેલા જો હું આને મલ્ટીપ્લાય કરું છું બરાબર ધ્યાન આપજો આ સામે મલ્ટીપ્લાય થાય એટલે 5.23 5.23 પ્લસ 5.23 આલ્ફા ઇન્ટુ T બરાબર આ સામે મલ્ટીપ્લાય થઈ જાય એટલે 5.795 પ્લસ આલ્ફા ગુણ્યા 100 5.795. હવે આ જે 5.23 છે ને આ બાજુ લઈ જઈ અને આ જે મૂલ્ય છે ને આ બાજુ લઈ આવી એટલે આપણે આમાંથી આલ્ફા છે એ કોમન નીકળી જશે. ખ્યાલ આવે છે કે નહીં? તો જો આ રીતે થશે 5.23 આલ્ફા ઇન્ટુ T માઇનસ આલ્ફા કૌંસમાં 100 ઇન્ટુ 5.795 બરાબર 5.795 માઇનસ 5.23. હવે આમાંથી જે આલ્ફા છે કોમન લઈને છેદમાં લઈએ આલ્ફાની કિંમત છે મિત્રો તમારે આ સમીકરણ સીના ઉપરથી મેળવી લેવાની. આ જે સમીકરણ સીના ઉપરથી તમારે આલ્ફા સીની કિંમત આપણે મેળવી લેશું એ કિંમત તમે અહીંયા મૂકી દેશો એટલે આપણો જે T નો જે આન્સર આવશે તમે કેલ્ક્યુલેશન કરજો T નો આન્સર છે કેટલો આવે છે જો T નો જે તમારો જે આન્સર આવશે કે તાપમાન 345.65 ડિગ્રી સેલ્સિયસ આ મેથડ દ્વારા પણ આ દાખલો છે થઈ શકે. હવે આ જ દાખલાની હું તમને બીજી એક શોર્ટ મેથડ છે આપું છું સમજો. આ જે દાખલો છે એ આટલો લેન્ધી નો જ કરવો હોય કે આલ્ફા મેળવવાના આલ્ફાની કિંમત આમાં મૂકવાની ટી ને કરતા બનાવવાના અને આપણને જવાબ મળે એના કરતાં એ બીજો સરળ મેથડ તમારે કરવી છે તો હું સિમ્પલ તમને સમજાવું છું બરાબર ધ્યાન આપશો. રીત બે આ પહેલી મેથડ આ બીજી મેથડ સમજજો. બીજી મેથડ છે એમાં આપણને આ સૂત્ર ખબર છે આરટી બરાબર આર0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા ઇન્ટુ ટી T0 સંદર્ભ તાપમાન કેટલું લઈ લીધું 0 ડિગ્રી સેલ્સિયસ સમજજો. ઈ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન લઈ લીધું આપણે. હવે આપણે શું કરીશું કે આ T છે આ જે T છે ઈ મૂલ્ય છે આપણે મેળવવાનું છે. તો પહેલા આ જે સૂત્ર છે એને હું આ રીતે લખી શકું કે RT માઇનસ R0 બરાબર RT માઇનસ R0 બરાબર આલ્ફા R0 ઇન્ટુ આલ્ફા ઇન્ટુ T આવું લખાય. મેં આ સૂત્ર આના ઉપરથી આવું લખ્યું
હવે આ બે સૂત્ર છે આ કન્ડિશન માટે લાગુ પાડ્યું સમજો કે આર 0 એટલે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ આર T એટલે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ ખ્યાલ આવે છે કે નહીં એ બે માટે આ જે સૂત્ર છે એ લાગુ પાડવામાં આવે તો આપણો જે ફોર્મ્યુલા છે એ શું થશે તો કે આ રીતે લખી શકાય આના ઉપરથી T ને કરતા બનાવી તો કે આર T માઈનસ આર 0 સમજો બરાબર आर 100 माइनस आर 0 गुणिया 100 થશે ખ્યાલ આવે છે કે આ સૂત્ર છે ખાસ યાદ રાખવું આપણે આના ઉપરથી લઈ T ને કરતા બનાવી આ બંને પરિસ્થિતિમાં કિંમત મૂકવાની કે પહેલા આપણે RT માઈનસ આર 0 લખ્યું તો RT માઈનસ આર 0 એટલે આ પ્રમાણે મળશે આર 0 ઇન્ટુ આલ્ફા ઇન્ટુ T તો ત્યારે આ પરિસ્થિતિમાં સૂત્રમાં t ની કિંમત કેટલી મૂકશો 100 તો અહીંના 100 છે આજે એના છેદમાં આ જ સૂત્ર છે આપણે આના માટે લાગુ પાડી તો શું થશે તો કે r 0 - 100 ખ્યાલ આવે છે કે નહીં હવે આગળ આમાં કિંમત મૂકી દેવાની છે 5.23 - 5 છેદમાં r 0 ની કિંમત r 100 ની કિંમત કેટલી છે તો કે 5.23 સોરી rt ની કિંમત આટલી થશે rt એટલે આ બાજ ટકનો જે અવરોધ છે 95 માઈનસ 5 5.23 માઈનસ આર 0 એટલે 5 ગુણ્યા 100 તો ત્યારે તમારો જવાબ આવશે 345.65 ડિગ્રી સેલ્સિયસ તો આ જે છે મિત્રો આપણો સાચો છે આન્સર જો આમાંથી તમે કોઈ પણ રીતે દાખલો છે એ ગણી શકો કોઈ પણ મેથડ આ ડાયરેક્ટ શોર્ટકટ મેથડ પર છે આ ડાયરેક્ટ સૂત્ર અહીંયા એપ્લાય કરવાનું થાય પણ ખાસ વસ્તુ ધ્યાન રાખવાની તમે આ જે સૂત્ર છે એ કઈ રીતે આવે છે ઈ બરાબર તમારે સમજવું પડે ઈ સૂત્ર સીમા કિંમત કઈ રીતે મૂકવાની છે આ સૂત્ર કઈ રીતે આપણે લઈએ તો આ જે ફોર્મ્યુલા છે એના ઉપરથી આ સૂત્ર આવ્યું હજી હું તમને થોડું ક્લેરિફાય કરું કે આ સૂત્ર છે કઈ રીતે આવે છે જો ખાલી સમજવા માટે તમે ડાયરેક્ટ યાદ રાખો તોય ચાલશે ગમે એ રીતે સી દાખલો છે થઈ શકે આ સૂત્ર છે કઈ રીતે આવે છે જો આ ટી નું જે સૂત્ર છે તો પહેલા જે આ સૂત્ર છે સમજજો આ સૂત્ર છે આના માટે આપણે લાગુ પાડી બાથ ટબમાં જ્યારે થર્મોમીટરને મૂકવામાં આવે છે ત્યારે હું કહું બાથ ટબનો અવરોધ છે RT છે તો માઈનસ R0 બરાબર આલ્ફા ઇન્ટુ T ઇન્ટુ R0 તો છે આ સમીકરણ નંબર 1 પછી આ જે સૂત્ર છે આના માટે લાગુ પાડવામાં આકૃતિ B માં તો અહીંયા આવે શું લખાશે RT બદલે શું લખાશે કે જ્યારે એને તમે મૂકો છો ત્યારે પ્લેટિનમ તારનો જે તાપમાન છે કેટલું થાય છે તો કે 100 ડિગ્રી સેલ્સિયસ તો ત્યારે એનો અવરોધ માઈનસ R0 બરાબર આલ્ફા T કેટલા મૂકાય 100 ડિગ્રી સેલ્સિયસ ઇન્ટુ R0 આ સમીકરણ નંબર 2 આ સમીકરણ 1 અને સમીકરણ 2 નો ગુણોત્તર લેતા એનો તો ગુણોત્તર તો એટલે આવું થાય RT માઈનસ R0 છેદમાં R100 માઈનસ R0 બરાબર આલ્ફા ઇન્ટુ T R0 છેદમાં આલ્ફા ગુણ્યા 100 100 ઇન્ટુ R0 R0 છે કેન્સલ થાય આલ્ફા છે કેન્સલ થાય 100 સામે મલ્ટીપ્લાય થાય એટલે ફોર્મ્યુલા મળશે RT માઈનસ R0 છેદમાં R100 માઈનસ R0 ગુણ્યા 100 આ જે સૂત્ર છે આપણે ડાયરેક્ટ લખ્યું આ રીતે તમને કાઢી શકો ડાયરેક્ટ લખો તોય ચાલ તમે આ દાખલો છે બે મેથડ થી ગણી શકો કોઈ પણ રીતે તમે દાખલો ગણો તો ચાલે ખ્યાલ આવે છે કે નહીં તમારો આન્સર આવશે 345.65 ડિગ્રી સેલ્સિયસ